हेलो एवरीवन, स्वागत करू छु फरी एक वार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर के ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी तेमज प्राइवेट नौकरीओनी अपडेट। दोस्तों टेलिग्राम चेनल में जोड़ाई जजो, लिंक वीडियो नी नीचे मळशे, जेमां हाल में 20,000 करता पण वधारे मेम्बर्स छे जे जोड़ायेला छे। तो फाइनली बिन सचिवालय क्लर्कनुं परिणाम जाहेर थई गयुं छे। पाछला 4 वर्षथी जेनी जाहेर राह जोवाती हती तेनुं परिणाम फाइनली जाहेर थई गयुं छे। तो जे पण मित्रों सीपीटीनी तैयारी करे छे तेमां तमाम उम्मेदवारों माटे फ्रीमां कॉम्प्यूटरनो कोर्स लईने आव्यो छुं। दोस्तों आ कॉम्प्यूटरनो कोर्स बिल्कुल फ्री छे अने कॉम्प्यूटरना कोर्स अंते तमने सर्टिफिकेट पण मळशे। साथे आ सर्टिफिकेटनो उपयोग करी घरे बेठा 30,000 सुधीनी कमाणी पण करी शको छो। तो फटाफट विजिट करो, लिंक वीडियोनी नीचे मळी जशे, एना पर क्लिक करो, रजिस्ट्रेशन फ्रीमां करो पोताना ईमेल आईडीनो यूज करीने, अने साथे साथे तमारा बीजा मित्रों सुधी पण आ माहिती जरूरथी पहोंचाड़ो। तो दोस्तों जेनी 4 वर्षथी राह जोवाती हती लगभग 2018 आसपासथी बिन सचिवालय क्लर्कनुं जे परिणाम छे फाइनली ते जाहेर करी देवामां आव्युं छे। तमाम मित्रों ने खूब खूब अभिनंदन। दोस्तों जोई शको छो जीपीएसएसबी नी ऑफिशियल वेबसाइट पर आपणे आवी गया छे। गौण सेवानी जे ऑफिशियल वेबसाइट छे एना पर आपणे आवी गया छे। એકે રાકેશ સરે લગભગ 5:30 આસપાસ માહિતી આપી હતી કે આજે રાત્રે 9 વાગ્યા પહેલાં પરિણામ જાહેર થઈ જશે, અને ફાઇનલી એવું જ થયું છે। ફાઇનલ પરિણામ બિન સચિવાલય ક્લર્કનું જાહેર થઈ ગયું છે। તમે જોઈ શકો છો દોસ્તો જીપીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ, જાહેરાત ક્રમાંક 150 2018-19 આ ભરતી છે। બિન સચિવાલય સેવાના કારકુર અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની 24 એપ્રિલ 2022 રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। લેખિત પરીક્ષાનો ભાગ 1નું પરિણામ ફાઇનલી આવી ગયું છે, જેના આધારે હવે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક ઉમેદવારોની લિસ્ટ પણ આવી ગઈ છે। તો તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આ એક ઓફિશિયલ નોટિફિકેશન છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 12/10/2018 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અને 1/6/2019 અને 16/11/2019ની સુધારા જાહેરાત ક્રમાંક 150/2018-19 ભરતી બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 1 એટલે કે ભાગ 1 24/4/2022 રોજ યોજવામાં આવેલી હતી, જેની ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે। આ રિઝલ્ટના આધારે 3 ગણા ઉમેદવારોને હવે પછી બોલાવવામાં આવશે બીજા તબક્કાની સીપીટી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે। તો દોસ્તો તમને સમરી કહી દઉં કે આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં 3 પ્રશ્ન રદ થયેલ હતા। 3 પ્રશ્નોના ગુણ સમભાગે 197 પ્રશ્નોમાં ઉમેરતા પ્રત્યેક સાચા જવાબ દીઠ 1.015 ગુણ અને પ્રત્યેક ખોટા કરેલ છોડેલ 1 કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબના 0.254 ગુણ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવેલું છે। માસ્ટર આન્સર કીના પ્રશ્ન ક્રમાંક 85 અને 86માં 2 વિકલ્પોને સાચા જવાબ ગણવામાં આવેલા છે। આથી આ બંને પ્રશ્નમાં 2 વિકલ્પો પૈકી કોઈ 1 અથવા બંને સાચા વિકલ્પ પસંદ કરેલા હશે તો તેવા કિસ્સામાં જવાબ સાચો ગણવામાં આવશે। મેરિટ યાદીને અનુલક્ષીને જનરલ કેટેગરી મુજબની વય ધરાવતા ઉમેદવારોને પ્રથમ જનરલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલો છે, ત્યારબાદ જે તે સંબંધિત કેટેગરીમાં સમાવેશ પણ કરવામાં આવેલું છે। વિધવા ઉમેદવાર તથા માન્ય રમતગમત અને ખેલકૂદની સ્પર્ધાત્મક નિયત કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને સદર લેખિત પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણના 5% વધુ ગુણ ઉમેદવારમાં આવેલા છે। આ પરિણામ એક કામ ચલાવ યાદી છે અને તમામ ઉમેદવારોની પાત્રતા અને તેમની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પાત્રતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધીન છે। વધુ વાત કરીએ તો ઉપરોક્ત સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જુલાઈ 2022માં યોજવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। દોસ્તો જોઈ શકો છો 11 જૂન 2022, આજે 11 જૂન છે અને આજ રોજ આ ઓફિશિયલ માહિતી આવી છે, જે ઓફિશિયલ અપડેટ આવી છે દોસ્તો એના પરથી તમે જોઈ શકો છો। આપણે એકવાર અહીંયા ઉમેદવારોની યાદી છે દોસ્તો એના પર ક્લિક કરીને પીડીએફ છે તે ડાઉનલોડ કરીને જોઈ લઈશું, કેમ કે રિઝલ્ટ આવી ગયું છે। તો આ છે દોસ્તો રિઝલ્ટ, 4 વર્ષથી જેની રાહ જોવાતી હતી ફાઇનલી તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। અહીંયા સીટ નંબર, કન્ફર્મેશન નંબર, નામ અને જેન્ડર આટલી માહિતી અહીંયા આપેલી છે દોસ્તો। 254 પેજની આ પીડીએફ છે, આપણે લાસ્ટમાં જઈને ડાયરેક્ટ કટ ઓફ જ જોઈ લઈશું કે કટ ઓફ કેટલા પર અટક્યું છે। તો દોસ્તો જોઈ શકો છો અહીંયા કટ ઓફ ફાઇનલી
મેં તમને કીધું હતું એ પ્રમાણે જ અટક્યું છે. સૌથી પહેલા જનરલ કેટેગરીની વાત કરીશું. મેલ કેન્ડિડેટ માટે 119.25 પર કટ ઓફ અટક્યું છે. જનરલ કેટેગરીમાં ફિમેલ ઉમેદવારો માટે 100.98 પર કટ ઓફ અટક્યું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીશું તો જનરલનું અટક્યું છે 110.55. જનરલમાં ઈડબ્લ્યુએસ ફિમેલ માટે 94.63 પર અટકેલું છે. એસઈબીસીની વાત કરીએ 111.13 પણ પુરુષોનું અટકેલું છે, જ્યારે એસઈબીસી ફિમેલનું 91.84 પર અટક્યું છે. એસસી કેટેગરીની દોસ્તો વાત કરી લઈએ, આપણે તમે જોઈ શકો છો કે 109.36 પર અટક્યું છે. અને એ પણ દોસ્તો સ્પેશિયલી પુરુષ ઉમેદવારો માટે, ફિમેલ માટે 94.89 પર અટક્યું છે. એસટી કેટેગરીમાં 83.21 પર પુરુષ ઉમેદવારો, જ્યારે ફિમેલ ઉમેદવારોનું 80.70 પર અટકેલું છે. એક્સ સર્વિસમેનનું 80.70, જ્યારે પીએચ દિવ્યાંગ ઉમેદવારોનું અટક્યું છે 80.70 પર. આ દોસ્તો તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે માહિતી છે, અહીંયા કટઓફની માહિતી આપી દીધી છે, અહીંયા મેરિટ લિસ્ટ આવી ગયું છે. આ તમામ જે ઉમેદવારો છે, તમામ ઉમેદવારો હવે પછી સીપીટી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લગભગ 11,000 જેટલા ઉમેદવારો છે, તેમને અહીંયા સિલેક્ટ કરવામાં આવેલા છે. તો ખૂબ ખૂબ અભિનંદન જેમના જેમના આ લિસ્ટમાં નામ છે. દોસ્તો આશા રાખું છું કે માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ફરીથી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.